नमस्कार विद्यार्थी मित्रों, आपणे गया तासनी अंदर मौर्यकालीन कलाओ छे तेनी वात करी थी, जेमा आपणे स्तंभलेखो शिलालेखो अने मौर्यकालीन दरमियान जे स्तूपनी रचना थयेली छे एनी वात करी थी। आजे आपणे अहींया दक्षिण भारतनी शिल्प स्थापत्य कला छे तेनी वात करवानी छे। एटले के दक्षिण भारतनी द्रविड शैली, के भाई दक्षिण भारतमां स्थापत्य कलाओनो विकास केवो थयो छे, दक्षिण भारतमां स्थापत्यो छे ए कई रीते निर्माण पाम्या छे तेनी वात आपणे अहींया करवाना छीए। तो जो दक्षिण भारतनी अंदर गोदावरी अने कृष्णा नदी जे छे ए बे मुख्य नदीओ छे, ए बे मुख्य नदीओनो जे मैदान प्रदेश छे त्यां मानव वसाहतनी शरूआत छे ए थई हती। एटले प्राचीन काळमां दक्षिण भारत छे ते स्थापत्य कलानी अंदर खूब ज प्रख्यात हतो। साथे साथे दक्षिण भारतनी जे स्थापत्य कला छे ते उत्तर भारतनी स्थापत्य कला करता थोड़ुक जुदू छे। एटले के अहींनी जे स्थापत्यनी जे कलाओ छे, अहींना जे मंदिरो छे, एनी जे रचनाओ छे ए उत्तर भारत के पश्चिम भारतना मंदिरो करता जुदा तरी आवे छे। जो अहीं कीधुं छे कि भाई भारतनी कृष्णा अने गोदावरी नदीओनी आसपासना विस्तारमां सातवाहन वंशना राजाओनो वंशगाड़ो छे ते थई गयो छे। सातवाहन वंशना राजाओ, आ राजाओना वंशनुं नाम छे सातवाहन वंशना राजाओ। एना समय दरमियान अनेक बौद्ध स्तूपो बंधाया हता, केम के आपणे जाणीए छीए के भाई ભારતમાં પ્રાચીન સમયની અંદર બૌદ્ધ ધર્મનો ખૂબ જ વિકાસ થયો હતો। તો આવા સમય દરમિયાન સાત વંશના રાજાઓએ દક્ષિણ ભારતની અંદર ઘણા બધા સ્તૂપો છે તેની રચનાઓ કરી છે। હવે જો આ જે સ્તૂપો હતા તે અલગ અલગ પ્રકારના હતા। આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર ટોચવાળા હતા। જો અહીંયા આ જે સ્તૂપ છે એ સ્તૂપના પ્રકારો છે, આ ત્રણ મુખ્ય પ્રકારો છે, એમાં અર્ધગોળાકાર સ્તૂપ છે। તો જો મિત્રો આ જે સ્તૂપ છે તે અર્ધ ગોળાકાર છે, આ અર્ધગોળાકાર છે। પછી બીજો સ્તૂપ કીધું છે અંડાકાર। તો મિત્રો આ જે સ્તૂપ તમને જે દેખાય છે આ સ્તૂપ એ છે અંડાકાર, અને અહીંયા બાજુમાં જે સ્તૂપ દેખાય છે તે છે ઘંટાકાર। એટલે કે આ મુખ્ય ત્રણ પ્રકારના સ્તૂપ દક્ષિણ ભારતમાંથી પ્રાપ્ત થયા છે, અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર। આવો પ્રશ્ન પણ તમને એક માર્કમાં પૂછાય છે કે બે સ્તૂપના પ્રકાર કેટલા છે, અથવા તો દક્ષિણ ભારતમાંથી કયા કયા પ્રકારના સ્તૂપ છે તે મળી આવ્યા છે। તો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર। નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ છે। નાગાર્જુન કોંડા અને અમરાવતીમાંથી જે સ્તૂપ મળ્યા છે એ શ્રેષ્ઠ એટલે ઉચ્ચ કક્ષાના સ્તૂપ છે તેમાં તેની રચના થાય છે, એની ગણના છે કે તેમાં થાય છે। પછી ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી। જેમ સાત વહન વંશના રાજાઓ થઈ ગયા
એમ ચોલ રાજાઓ થઈ ગયા. તેમણે પણ સ્થાપત્ય કલાની અંદર ખૂબ જ વિવિધતાઓ છે તે સ્થાપિત કરી હતી. એટલે કે તેઓ મોટાભાગે દ્રવિડ શૈલીઓમાં જ સ્થાપત્યો છે તેનું નિર્માણ કરાવતા. એટલે કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં પણ ઘણી જગ્યાએ સ્થાપત્યો છે તે દક્ષિણ ભારતમાંથી પણ સારા એવા સ્થાપત્યો પ્રાપ્ત થયા છે આપણાને, બરાબર. ત્યાર પછી આપણે જે સમજવાનું છે એ છે ગુપ્તકાલીન કલાઓ. જો ગુપ્તકાલીન એટલે ગુપ્ત વંશના રાજાઓ થઈ ગયા, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત, આ જે રાજાઓ થઈ ગયા એ રાજાઓના વંશના સમય દરમિયાન ભારતમાં જે સ્થાપત્યનું નિર્માણ થયું તેને ગુપ્તકાલીન કલાઓ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ગુપ્ત વંશ તરીકે પણ ઓળખે છે તેને. ગુપ્તકાલીન કલાઓ તો ગુપ્ત વંશના રાજાઓ છે એને કેવા કેવા પ્રકારના સ્થાપત્યો છે તેનું નિર્માણ કર્યું છે. તો જો ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય અને ચિત્ર એ ગુપ્તવંશના રાજાઓના સમયની અંદર સમગ્ર વિશ્વની અંદર ભારતનું ચિત્રકામ અને નૃત્યકલા, જે આપણે કહીએ છીએ ને શાસ્ત્ર નૃત્યનો જે વિકાસ થયો, તો તે ગુપ્તવંશના રાજાઓના સમયની અંદર એનો વિકાસ થયો હતો. અને એ સમય દરમિયાન, ગુપ્તવંશના રાજાઓ સમય દરમિયાન શિલ્પ અને સ્થાપત્યો છે એ પણ એટલા બધા જ વિકાસ પામ્યા છે. જબલપુરનું નીનાવા પાર્વતી મંદિર, જો આ છે જબલપુરનું નીનાવા મંદિર કહે છે, પાર્વતી મંદિર છે. પછી ભૂમરા એટલે નાગોડાનું શિવ મંદિર. મિત્રો, આ છે ભૂમરાની જે શિવ મંદિર છે તેની શિવલિંગ છે, આ એનું મંદિર છે. પછી એ ઉપરાંત એરણ મધ્યપ્રદેશનું નરસિંહ મંદિર, એ પણ એટલું જ પ્રખ્યાત છે. ત્યાર પછી જામનગરનું ગોપ મંદિર, પછી સ્તૂપો અને ચેતીઓ કે જ્યાં બૌદ્ધ સાધુઓ સાધના કે યોગ કરી શકે એવા ચેતીઓ છે બનાવવામાં આવ્યા હતા, અને બૌદ્ધ સાધુઓ છે મૃત્યુ પામતા તો એના સમય દરમિયાન એના સ્તૂપો બનાવવામાં આવતા, તો સ્તૂપો ને ચેતીઓ. પછી મઠો, તો કે ભાઈ એ સમય દરમિયાન અમુક જે સાધુ સંતો હોય એને રહેવા માટેની જે જગ્યાઓ હતી એ અમુક જગ્યાએ ફિક્સ કરેલી હોય, એટલે કે નક્કી કરેલી હોય ત્યાં જ એને રહેવાનું થતું, અને એના મુખ્ય શું કહેવાતા, મઠો કહેવાતા. પછી વિહારો, પછી ધ્વજ. તો જો મિત્રો, રાજાઓ છે એ આવા ઊંચા સ્તંભ ઉભા કરાવતા અને એના ઉપર પોતાનો ધ્વજ છે એ લહેરાવતા. પછી સ્તંભો, તો રાજાઓ ઘણી જગ્યાએ આવા જે સ્તંભ છે, આપણે સારનાથનો સ્તંભ જે સમજ્યા તેનો જે ફોટોગ્રાફ છે, આવા સ્તંભ ઊભા કરેલા છે વગેરે ગુપ્તયુગની કલાઓના નમૂના છે. જો આ બધા ગુપ્તયુગના સમય દરમિયાન પ્રાપ્ત થયેલી કલાઓ છે, એના નમૂનાઓ છે. આવો પ્રશ્ન પણ પૂછાય કે ગુપ્તયુગની કલાઓના નમૂનાઓ કયા કયા છે, તો એમાં જેમાં તમારે લખવાનું થશે કે ભાઈ જબલપુરનું પાર્વતી મંદિર, ભૂમરાનું શિવ મંદિર, એરણનું નરસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચેતીઓ, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો વગેરે ગુપ્તયુગની કલાઓના નમૂના છે. આ બે માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. આ ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, જો સારનાથમાંથી આ ભગવાન બુદ્ધ છે તેની પ્રતિમાઓ છે, આ પ્રતિમા મળી આવે, પ્રતિમા એટલે તેની મૂર્તિ છે તે મળી આવી છે. પછી મથુરાની વિષ્ણુ પ્રતિમા, ભગવાન વિષ્ણુ છે તેમની આ મૂર્તિ છે, એ મથુરામાંથી ગુપ્તકાલીન સમય દરમિયાન તેનું નિર્માણ થયું હશે ત્યારે આ મૂર્તિ છે મળી આવી છે. ત્યાં ઉપરાંત મહાવીર સ્વામીની પ્રતિમા, ભગવાન મહાવીર સ્વામી છે
તેમની પણ પ્રતિમા છે એ ગુપ્તકાલીન વંશના રાજાઓના સમય દરમિયાન નિર્માણ પામી છે. એ ઉપરાંત ઉદયગીરીની ગુફાઓ, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમાઓ વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્તયુગને સુવર્ણ યુગ કહેવાય છે. પરીક્ષામાં ઘણી વખત એવું પૂછાય છે કે ભાઈ ગુપ્તયુગને સુવર્ણ યુગ શા માટે કહેવાય છે? અથવા ગુપ્તયુગના યુગને સુવર્ણ યુગ કહેવાય છે, સમજાવો. તો તમારે આ ગુપ્તયુગના સમય દરમિયાન જે કાંઈ નિર્માણ થયેલા છે સ્થાપત્યો, તેની વિગત છે તે આપવી પડે છે. ત્યાર પછી મિત્રો, ગુપ્તવંશના રાજાઓના સમય દરમિયાન અને એ ઉપરાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ખૂબ જ વિકાસ થયો હતો, એટલે એના સમય દરમિયાન જે ગુફાઓનું નિર્માણ છે એ ભારતમાં થયેલું છે. કે સાધુ સંતો છે એ પહાડોની અંદર ગુફાઓ છે એ બનાવતા અને તેની અંદર જ રહેતા, એની રહેવા માટેની જગ્યાઓ છે ત્યાં સાધુ સંતો છે એ યોગ સાધના માટે જતા. હવે ગુફા સ્થાપત્યો એટલે કે ભારતમાં પ્રાપ્ત થયેલી ગુફાઓ, તો મુખ્ય જે ભારતના લગભગ મોટાભાગના રાજ્યોમાંથી ગુફાઓ છે તે મળી આવે છે. આવો ગુફા સ્થાપત્યનો પ્રશ્ન છે એ પણ ઘણી વખત બોર્ડમાં પૂછાય છે. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે તમારા માટે, એની નોંધ છે તમારા પાઠ્યપુસ્તકમાં, કરી લેજો. તો ભારતવર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે, કે મનુષ્યએ નિર્માણ કરેલી એ સૌથી શ્રેષ્ઠ કૃતિઓ કીધી છે ગુફા સ્થાપત્યોને. કે જો અહીંયા તમને ફોટોગ્રાફ દેખાય છે, જોવો એમાં મિત્રો, કે પહાડોની અંદર કોતરણી કરી અને ગુફાઓ છે એ પહાડોમાં બનાવેલી છે. તો ઔરંગાબાદ પાસે આવેલ અજંતા એલોરાની ગુફાઓ, આ મિત્રો છે અજંતાની ગુફાઓ અને આ છે ઇલોરાની ગુફાઓ, કે પહાડોની અંદર જ કોતરણી કરી આવી ગુફાઓ છે બનાવી છે. મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ છે, આ એલિફન્ટાની ગુફા છે તેનું ચિત્ર છે. અને એ ઉપરાંત ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી અને ખંડગીરી ગુફાઓ મળી આવી છે. પછી મધ્યપ્રદેશની બાધની ગુફાઓ, આ છે બાધની ગુફા, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યોના પ્રસિદ્ધ નમૂનાઓ છે. આટલી જગ્યાએથી વિશ્વ પ્રસિદ્ધ ગુફાઓ કઈ? એ પહાડોમાંથી તે સમયે એટલે કે ગુપ્તવંશના રાજાઓના સમય દરમિયાન આ ગુફાઓ છે એ નિર્માણ પામેલી છે. ત્યારે જૈન સાધુઓ અને બૌદ્ધ સાધુઓ છે તે આ જગ્યાએ યોગ્ય સાધના માટે જતા. એટલે આ બધી ગુફાઓ છે. ગુજરાતમાં પણ ખંભાલીંડા એટલે ગોંડલ પાસે એની ગુફા મળી આવી છે, ડાંગ રાજકોટ જિલ્લામાં એની ગુફા મળી આવી છે, જૂનાગઢ ખાતે ત્રણ ગુફાઓ મળી આવી છે, તળાજા અને સાણા વગેરે સ્થળોએ ગુફાઓ મળી આવી છે. આ બધી ગુફાઓનું હજી પણ આપણે વિગતે એક એક ગુફાઓ વિશે વિગતે આગળના મુદ્દામાં ચર્ચા કરવાના છીએ. પછી અશોકના ગુફા લેખો એટલે કે સમ્રાટ અશોક રાજા થઈ ગયા, તેને ગુફાઓ છે એ નિર્માણ કરાવી હતી અને ગુફાઓની અંદર જ તેને લખાણ લખાવ્યું હતું, એટલે એને ગુફા લેખ તરીકે ઓળખવામાં આવે છે. એને ગુફા લેખ કીધું છે. જો એને સ્તંભલેખો કર્યા, સ્તંભો ઉપર જેમ લખાયું છે ધર્માજ્ઞાઓ, પછી શિલાલેખો લખાવી છે, એવી રીતે સમ્રાટ અશોક રાજાએ ગુફાઓમાં લખાણ લખાવ્યું તો એને નામ આપવામાં આવ્યું છે ગુફા લેખો. તો ગુફા લેખો જે છે સમ્રાટ અશોકના, તો તે ગયાથી 16 કિલોમીટર દૂર બિહારમાં આવેલું છે ગયા નામનું સ્થળ, ત્યાંથી 16 કિલોમીટર દૂર બબ્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. સમ્રાટ અશોક રાજાએ ગયાથી 16 કિલોમીટર દૂર બબ્બરના પહાડો આવ્યા છે, બરાબર, એ પહાડમાં 3 ગુફાઓ ઉપર ગુફા લેખો છે તે કોતરાવેલ છે.
એટલે કે લખાવેલું છે તેને ગુફાઓની અંદર, ગુફાલોની ગુફાની જે દિવાલો છે એ દિવાલો ઉપર તેને લખાણ છે તે લખાયું છે. તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કરીની વિગતો છે, અને જે ગુફામાં જે ગુફાલેખ લખાવ્યા તો ગુફાની અંદર સમ્રાટ અશોક રાજાએ તે સમય દરમિયાન પોતાના જીવનકાળ દરમિયાન જે કાંઈ દાન કાર્ય કર્યું, ધાર્મિક કાર્ય કર્યું, એ બધી વિગત છે એ ગુફાઓની અંદર તેને લખાવ્યું છે. પછી આસામની દાર્જિલિંગ ગુફા, બિહારની સુદામા ગુફા, સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફાઓ સ્થાપત્ય છે. આ બધી ભારતમાં પ્રાપ્ત થયેલી ગુફા સ્થાપત્યો છે, ગુફાઓ છે. એ પણ મિત્રો તમે જુઓ, ખાલી આમ તમે એના ચિત્રો જુઓ તો તમને વિચાર આવે કે ભાઈ પહાડોની અંદર આવી રીતે જે ગુફા સ્થાપત્યો છે એનું નિર્માણ કેવી રીતે તેને કર્યું હશે, એમની પાસે એ સમયે કેવા હથિયારો હશે, સાધનો કેવા હશે. અત્યારે તો મિત્રો આપણી પાસે ઇલેક્ટ્રોનિક સાધનો છે અને એના માટે આપણે કામ કરી શકીએ, એ માટેની હથિયાર સામગ્રી આપણી પાસે રહેલી છે. પણ તે સમયે છીણી અને હથોડી વડે આવા ગુફા સ્થાપત્યો છે તેનું નિર્માણ છે એ કરવામાં આવ્યું છે. મિત્રો ક્યારેક જીવનમાં જો અજંતા કે એલોરાની ગુફા મુંબઈથી દરિયાની અંદર એલિફન્ટાની ગુફા આવી છે તે, અથવા તો આ ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ, પછી મધ્યપ્રદેશની બાદ ગુફાઓ છે એ જોવાનો મોકો મળે તો જીવનમાં એકાદી વખત જોજો કે ભાઈ પ્રાચીન સમયની અંદર આ ગુફાઓ છે એ કેવી રીતે બનાવતા હશે એ રૂબરૂ પણ તમે ક્યારેક જોઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી જોવા માટે પણ ગયા હશે, ઘણા બધા આનો પ્રવાસ પણ કર્યો હશે, અજંતા એલોરાની ગુફાઓ જોઈ હશે. હવે મિત્રો અહીંયા આપણે વાત કરવાની છે ગુજરાતની ગુફાઓ. જેમ ભારતમાંથી ગુફાઓ મળી છે તો મિત્રો એમાં ખાસ કરીને ગુજરાતમાં જૂનાગઢ જે છે એને એમ કીધું છે કે ભાઈ જૂનાગઢ એટલે ગુફાઓનો ગિરનાર છે, ગિરનારમાં ઘણા બધા સાધુ સંતો છે એ ગુફાઓ છે બનાવી અને તેમાં રહેતા. મિત્રો આ પ્રશ્ન છે તમને બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, ગુજરાતની ગુફાઓ વિશે વિસ્તૃત નોંધ લખો અથવા તો 2 માર્કમાં અલગ અલગ ગુફાઓ છે તેની વિગત પણ પૂછાય છે. કેમ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ગુફાઓ છે એ પ્રાપ્ત થયેલી છે. તો અહીંયા સૌપ્રથમ આપણે જૂનાગઢમાંથી જે ગુફાઓ મળી છે તેની વિગત મેળવવાની છે. જૂનાગઢ ગુફાઓ, હમણાં આગળના મુદ્દામાં આવ્યું હતું કે ભાઈ જૂનાગઢમાંથી 3 ગુફાઓ મળી આવી હતી. તો જૂનાગઢમાં જે 3 ગુફાઓ, 3 ગુફા સમૂહ આવેલા છે એમાં પહેલી ગુફા સમૂહ છે બાવા પ્યારાની ગુફાઓ. મિત્રો આ જે ફોટોગ્રાફ્સ છે તે છે બાવા પ્યારાની ગુફાઓ, કે જે જૂનાગઢના 3 ગુફા સમૂહ મળ્યા છે તેમાંનો એક પ્રકાર છે. આ ગુફા બાવા પ્યારાના મઢ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હાળમાં છે, એટલે કે એકી સાથે જો આ એક હરોળ, આ બીજી અને એની સામેની ત્રીજી હરોળ, આમ 3 હાળમાં આ પરસ્પર કાટખૂણે જોડાયેલી અને પથરાયેલી છે. એટલે કે જે ગુફાઓ છે એ કાટખૂણે આવી રીતે આવેલી છે કે અહીંથી આ જે એક ગુફા સમા, આ બીજું અને એથી આગળ જતા ત્રીજી ગુફા સમા છે તે તમને જોવા મળે છે. પહેલી હારમાં 4 ગુફા છે, બીજી હારમાં 7 ગુફા છે અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી અને કુલ 16 ગુફાઓ છે. આવો પ્રશ્ન પણ પૂછાય ઘણી વખત કે ભાઈ બાવા પ્યારાની ગુફાઓમાં કેટલી હરોળની ગુફાઓ મળી આવી છે, દરેક હરોળમાં કેટલી ગુફાઓ છે અને કુલ ગુફાઓ કેટલી છે. આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. તો જો પહેલી હાર છે તેમાં 4 ગુફાઓ છે, બીજી હારમાં 7 ગુફા છે અને ત્રીજી હાર જે છે તેમાં 5 ગુફાઓ છે. કુલ ગુફાઓ છે
16 ગુફાઓ છે તે મળી આવી છે. બ્યારા માવા પ્યારાની જે ગુફાઓ છે તે 16 છે, તે ઈસવીસનના પ્રારંભની સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતાઓ છે. એમ કહે છે કે ભાઈ ઈસવીસનની જે શરૂઆત થઈ તે સમયે આ ગુફાઓ છે તે મળી આવી હશે એવું અનુમાન છે તે લગાવી શકાય છે. એટલે કે આજથી 2000 વર્ષના સમયગાળા દરમિયાન આ બાવા પ્યારાની ગુફાઓ છે તે નિર્માણ પામી હશે. મિત્રો, અમે જુનાગઢ ઘણા બધા ગયા હશો તો જુનાગઢ ઉપરકોટનો કિલ્લો છે, તો ઉપરકોટની ગુફાઓ, ઉપરકોટનો કિલ્લો છે, તમે જોવા જાઓ તો તેમાં આગળ વચ્ચે જાઓ તો તમને આવી ગુફાઓ છે જોવા મળે છે. આ ઉપરકોટની ગુફાઓ છે. આ ગુફાઓ મિત્રો, આ ગુફાઓ છે બાવા પ્યારાની છે. અહીં નામ પણ તમને લખી આપું છું. આ જે છે એ ઉપરકોટની ગુફાઓ. હવે આ ઉપરકોટમાં આ ગુફાઓ બે મંજિલામાં આવેલ છે. બે મંજિલામાં એટલે કે બે માળની છે. જો આ પેલો માળ છે, અહીંથી અંદર અવાય છે, આ પેલો માળ અને અહીંયાથી અંદર જવાય છે એટલે કે આ બીજો માળ. મંજિલા એટલે બે માળની ગુફા છે. નીચેના ભાગમાં તમે જાઓ તો નીચે પણ ગુફામાં જોવા મળે છે અને ઉપરના ભાગમાં પણ ગુફા છે. એટલે એક ગુફાથી બીજી ગુફા સુધી જવા માટેના પગથિયાઓ છે, સીડી છે, તેનું નિર્માણ પણ ત્યાં કરવામાં આવ્યું છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. સોપાન શ્રેણી છે એટલે પગથિયા છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાંત સુધીમાં કંડારાયેલી હોવી જોઈએ. એમ કે છે કે ભાઈ ઉપરકોટની ગુફાઓ છે એ બીજી સદી પૂરી થવામાં આવી હતી અને ચોથી સદી છે એ શરૂઆત થયેલી હોય એવા સમય દરમિયાન આ ઉપરકોટની ગુફા છે તેનું નિર્માણ થયેલું છે. ત્રીજી ગુફા છે ખાપરા કોડિયાની ગુફાઓ. હવે ખાપરા કોડિયાની ગુફાઓ કુંડ ઉપરની ત્રણ ગુફાઓ છે, બરોબર. આ ગુફાઓ મંડલાવાડી હશે એમ પ્રાપ્ત થયેલ અવશેષો પરથી કહી શકાય છે. આ જે ગુફાઓ છે એવું કહે છે કે આના ઉપરના ભાગમાં પણ કદાચ ગુફાઓ હશે, મંડલાવાડી હશે એવું અનુમાન લગાડી શકાય છે. કારણ કે એના જે અવશેષો મળ્યા છે એના આધારે આવું તારણ છે એ કાઢી શકે છે. કારણ કે આ જે ગુફાઓ છે ખાપરા કોડિયાની ગુફાઓ એમાં એના અવશેષો ઉપરથી એટલે એના જે અવશેષો મળ્યા છે આ એના અવશેષો છે એના આધારે આમ અંદાજ આવે છે કે કદાચ તે મંજિલાવાડી હશે. ગુફાઓને નુકસાન થયેલું છે. કુલ 20 સ્તંભ આવેલ છે. આ ગુફાઓ છે એ 20 સ્તંભ ઉપર એ આખી આખી ગુફા છે તે નિર્માણ પામી છે. આ ગુફા ઈસવીસન ત્રીજી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતાઓ છે. એમ કહે છે કે ભાઈ ત્રીજી સદીમાં આ ગુફાઓ છે પ્રાપ્ત થયેલી છે એટલે બનાવવામાં આવી હશે. જો તમને માત્ર 3 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જૂનાગઢ ગુફાઓ જે છે જૂનાગઢમાં કેટલા ગુફા સમૂહ મળ્યા છે અને કયા કયા તેની ટૂંકમાં માહિતી આપો, આવો તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય અથવા માત્ર એટલું જ પૂછાય જૂનાગઢ ગુફા ટૂંક નોંધ લખો તો તમારે બાવા પ્યારા, ઉપરકોટ અને ખાપરા કોડીની ગુફા આ 3 ગુફા સમૂહ છે તે લખવા પડે છે, બરોબર. ત્યાર પછી જે ગુફાઓ છે ગુજરાતમાં જે ગુફાઓ મળી છે આ ગુફાઓ છે ખૂબ જ જોવાલાયક છે અને સાથે સાથે બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ IMP છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે
थोड़ो ध्यान थी समझो, बराबर व्यवस्थित आ पिक्चर से जोजो, क्या कोई वस्तु आम न समझाए फरी एक वक्त रिविजन कर दो। आज गुफा है बाबा प्यारेनी गुफा है, आ उपरकोट गुफा है, अने आ खापरा कोडिया गुफा। त्यार पछी आवशे खंभा लींडा गुफा, राजकोट थी 70 किलोमीटर दूर छे, राजकोट थी 70 किलोमीटर आवेलू छे, गोंडल पासे खंभा लींडा नामनो स्थळ छे। त्यांथी आ गुफाओ ईस्वीसन 1959 मां शोधाई छे, एटले के जमीन में खोदकाम करता मळी आवी छे कि खेडूत छे ए पोतानो कूवो जे गाड़े छे ए जग्याए जमीन मांथी आ खेतरनो जो पट छे तेमांथी आ खंभालींडानी गुफाओ छे ते मळी आवी छे। उपरना भागमां खेतर छे मित्रों, सपाट जमीन छे, पण खोदकाम करता आ खंभालींडानी गुफाओ छे ए 1959 मां प्राप्त थयेली छे। तेमां त्रण गुफाओ नोंधपात्र छे, એટલે ખૂબ જ જોવા લાયક છે। આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણ ગુફા સમૂહ છે, એક બે અને આ ત્રણ ગુફા સમૂહ છે એ મળ્યા છે। આ એનું પ્રવેશદ્વાર છે ગુફામાં અંદર જવા માટે, તો ગુફાના બહારના ભાગમાં તમે જો બારીક કોતરણી છે એ કરવામાં આવી છે। વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે, એટલે કે એનો જે આકાર જે છે એ સ્તૂપ જેવો બનાવ્યો છે, અને ચૈત્યગૃહ કીધું છે કે જ્યાં બૌદ્ધ સાધુઓ છે એ યોગ સાધનાઓ કરતા હશે એવું અનુમાન છે લગાડવામાં આવે છે। પ્રવેશ માર્ગની ઉભય બાજુએ વૃક્ષને ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ બીજી ત્રીજી સદીની છે, જો બંને બાજુ જાણે વૃક્ષો સમાન બંને બાજુએ બોધિ સાધુઓ છે બૌદ્ધ સત્વને પ્રાપ્ત કરવા માટે। અહીંયા બંને જે પ્રવેશદ્વાર છે એની બંને બાજુએ ઉભેલા છે એવું જોવા મળે છે। ત્યાર પછી આવશે તળાજાની ગુફાઓ। મિત્રો, તળાજા જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે। તમે કદાચ ગુજરાતીની અંદર એનો અભ્યાસ કર્યો હશે કે ભાઈ નરસિંહ મહેતા છે તેનું તે જન્મસ્થળ છે, એટલે તળાજા છે એ પણ ગુજરાતનું ખૂબ જ પ્રાચીન નગર તરીકેની ગણના થાય છે। હવે જો શેત્રુજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લાના તળાજાનો ડુંગર જે છે તાલ ધ્વજગીરી, તમે ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો કે આ પર્વતનું નામ છે કે તાલ ધ્વજગીરી છે, તમને બુકમાં પણ આપેલું છે જ્યાં મેં અંડરલાઈન કરી છે, તે એક તીર્થધામ તરીકે પ્રખ્યાત છે કે જેના ઉપરના ભાગમાં અહીંયા મંદિર પણ આવેલું છે અને આ તળાજાનો આ ડુંગર છે। હવે પથ્થરોને કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે। જો મિત્રો, અહીંયા તમને આવી ગુફાઓ છે એ પ્રાપ્ત થયેલી 30 ગુફાઓ છે તે મળી આવી છે। જો અહીંયા તમે ડુંગરમાં પણ જોઈ શકો છો ઉપર આ ભાગમાં આવી 30 ગુફાઓ છે એ પ્રાપ્ત થયેલી છે। આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજાઓ આવેલા છે, એના જે દરવાજાઓ છે પ્રવેશ માટેના એ ખૂબ જ મોટા છે। એભલ મંડપ એટલે કે સભા મંડપ, ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે। સભાગૃહ તરીકે આ જે ગુફાઓ છે કદાચ એ સમયે સભાઓ છે એનું નિર્માણ કરવા માટે કદાચ એ ગુફાઓ છે એ ભરાતી હશે આવી ગુફાઓ, એટલે એને એભલ મંડપ એટલે કે સભાગૃહ હતા અને સાથે સાથે ચૈત્યગૃહ હતા। યોગ માટેના અહીંયા ખાસ અલગ પ્રકારના જ ગુફાઓ છે એ નિર્માણ થયેલી છે। બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની 3 સદીની છે એમ કહે છે કે આ ગુફાઓ છે એનું નિર્માણ
ત્રીજી સદીમાં થયેલું જોવા મળે. ત્યાર પછી આવશે ચોથી ગુફા, એ છે સાણાની ગુફા. હવે જો અહીંયા સાણા એટલે પશુઓ હોય, પશુઓનું છાણ ભેગું થાય અને પછી એનું ગામડામાં જે છાણા બનાવે, છાણમાંથી જે છાણા થાપવામાં આવે એને સાણા કહે છે. પણ અહીંયા સાણા એટલા માટે કીધું છે કે આ જે ડુંગર જે છે એ સાણા, એ ડુંગરમાં તમે દૂર દૂર આમ નજર કરો તો જો આ જુદી જુદી જગ્યાએ તમને ગુફાઓ જોવા મળે છે. પણ દૂરથી જોઈને તો એવું લાગે છે કે આ ગુફામાં જાણે પશુઓના જે સાણા હોય એ સ્થાપવામાં આવ્યા હોય તેવા લાગે છે. એટલે આ ગુફાને નામ આપવામાં આવ્યું છે સાણા ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો છે એનો ઉના તાલુકામાં આવ્યું છે. અથવા જો આવો પ્રશ્ન પૂછાય કે સાણા ગુફા કઈ જગ્યાએ આવેલી છે, તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વાંકિયા ગામ પાસે રૂપેણ નદીના કિનારે સાણાના ડુંગરો ઉપર સાણા ડુંગરો આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. મિત્રો, અહીંયા સૌથી વધુ માત્રામાં ગુફાઓ છે એ મળી આવી છે આ સાણા ડુંગર ઉપર. જ્યાં જ્યાં તમે નજર કરો ત્યાં નાની મોટી ઘણી બધી, એટલે કે 62 જેટલી ગુફાઓ છે તે મળી આવી છે. તમે એનો ફોટોગ્રાફ પણ તમે જોવો છો તો તમને આઈડિયો આવે છે કે આ જે ડુંગર છે તેમાં ફરતી બાજુએ જુદી જુદી જાતની આવી ગુફાઓ આજે હાલની તકની અંદર પણ જોવા મળે છે. પછી આવશે ઢાંકની ગુફાઓ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંક ગામ પાસે ઢંકગીરી પર્વત આવેલો છે, બરાબર. જો આમાં પણ આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઢાંક ગુફાઓ ક્યાં આવેલી છે, તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી, આ ઢંકગીરી એટલે કે ઢંક પર્વતનું નામ છે, ઢંકગીરી ઉપમાં આવેલા છે. ઢાંકની ગુફાઓ 4th સદીના પૂર્વાંતની હોવાનું જણાય છે. આ પહાડો ઉપર મિત્રો, આ ઢંકગીરી પર્વત ઉપર આ ગુફાઓ છે તે મળી આવી છે. આજે હાલની તકની અંદર પણ તેના અવશેષો છે તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવશે જિંજુરી જળની ગુફાઓ. હવે આ ગુફા છે એ પણ ઉપલેટા તાલુકામાં જ આવેલી છે. જિંજુરી જળની ગુફાઓ ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર ગામ છે. સિદ્ધસર પાસેથી જિંજુરી જળની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ મળી આવેલી છે. સિદ્ધસર પાસે આ ગુફાઓ છે એ પ્રાપ્ત થયેલી છે. આજે પણ એ ગુફાઓના અવશેષો છે તે હયાત છે. અને ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે. જિંજુરી જળની જે ગુફાઓ છે એમ કહે છે કે અંદાજે લગભગ પહેલી કે બીજી સદીમાં એ ગુફાઓનું નિર્માણ થયેલું હશે. આવું જાણવા મળે છે કે એના જે અવશેષો મળ્યા છે તેના આધારે આવું અનુમાન છે તે લગાડી શકાય છે, બરોબર. ત્યાર પછી આવશે કચ્છની ખાપરાકોડિયાની ગુફાઓ. જેમ જૂનાગઢમાં ખાપરાકોડિયાની ગુફાઓ છે ને, તેવી રીતે કચ્છમાં પણ ખાપરાકોડિયાની ગુફાઓ છે મળી આવી. હવે કચ્છના લખતર તાલુકાના જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. લખતર તાલુકો છે, ત્યાં જૂના પાટગઢ નામનું સ્થળ છે. એ પહાડમાં આ ખાપરાકોડિયાની ગુફાઓ છે
તે પ્રાપ્ત થયેલી છે. કુલ બે ગુફાઓ છે, અહીંયા બે ગુફાઓ અલગ અલગ રીતે પ્રાપ્ત થયેલી છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢી છે. કેકા શાસ્ત્રી ભારતના પુરાતત્વ વિદ થઈ ગયા. તેમણે 1967માં આ ખાપરાકુડીની ગુફાઓ છે તે શોધી હતી. ત્યાર પછી મિત્રો આવશે કડિયા ડુંગર ગુફા. કડિયા ડુંગર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. જો આ કડિયા ડુંગર છે મિત્રો, ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો છે, ત્યાં કડિયા ડુંગર આવ્યો છે. ત્યાં 3 અલગ અલગ ગુફા સમૂહ પ્રાપ્ત થયા છે. આ એની ગુફાઓ એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. એમ કહેવાય છે કે ભાઈ આ કડિયા ડુંગરમાંથી પ્રાપ્ત થયેલી બૌદ્ધ ધર્મની પ્રાચીન ગુફાઓમાં સૌથી શ્રેષ્ઠ ગુફાઓ તરીકે આ ગુફાઓને ગણવામાં આવી છે. અહીં ગુફા સ્થાપત્ય બે નમૂન છે કે આવી ગુફાઓ તમને બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. એક જ પથ્થરમાં કંડારાયેલો 11 ફૂટ ઊંચો એક સ્તંભ છે. એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે આખે આખો સિંહસ્તંભ. એ સમયે ગુપ્ત વંશના રાજાઓના સમય દરમિયાન નિર્માણ થયેલો છે. એટલે કે બૌદ્ધ ધર્મનો તે સમયે જે વિકાસ થયો હતો તે સમયનો આ એક મહત્વનો સ્તંભ છે એ પ્રાપ્ત થાય. સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. જ્યાં સ્તંભ મળ્યો છે એનો ઉપરના ભાગે એક સિંહની આકૃતિ છે બનાવવામાં આવી છે. કે 2 શરીર છે અને સિંહનું એક જ મોઢું છે એ જોવા મળે છે. નીચેથી જોવું જોવા મળે છે કે જાણે 2 સિંહ છે ઊભા હોય, પણ તમે મોઢાના ભાગે જુઓ તો મોઢું એક છે અને શરીર છે એ 2 ભાગ રીતે અહીંયા કોતરવામાં આવ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો ગુફા સ્થાપત્ય, બરાબર, જેમાં આપણે કુલ 8 ગુફા સમૂહ છે એ સમજ્યા. આ દરેક ગુફાઓ છે એ તમને અલગ અલગ રીતે 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો દરેક ગુફાઓ છે ધ્યાનથી એનો અભ્યાસ કરજો અને 2 માર્ક તરીકે તમને આ ગુફા સમૂહ પૂછાય, અથવા તો તમને 3 માર્કમાં પ્રશ્ન પણ પૂછી લે કે એકી સાથે 3 ગુફાઓ પૂછી લે, તો એની તમારે વિગતે માહિતી આપવી પડે છે. બરાબર, હવે આવશે મંદિરો. તો વિદ્યાર્થી મિત્રો, ભારત છે એ હિન્દુ ધર્મનો દેશ છે. એટલે ભારતમાં વિવિધ પ્રકારના અસંખ્ય મંદિરો છે એ પ્રાપ્ત થાય છે. જો અહીંયા આપણે દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. પલ્લવના રાજાઓના સમય દરમિયાન આ ગુફાઓ છે તેનું નિર્માણ રથ મંદિર છે તેનું નિર્માણ થયું છે. બરાબર, અને એક જ પથ્થરમાંથી તે બનાવવામાં આવેલ છે. તમારા માટે આ ક્વેશ્ચન પણ છે કે ભાઈ ભારતની જે ચલણ નોટ છે તેમાં આ એક રથ મંદિર છે તેનું ચિત્ર છે એ મૂકવામાં આવ્યું છે, જે તમારે ગોતવાનું છે કે ભાઈ કઈ નોટમાં છે, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની નોટ કે 200 રૂપિયાની કે 500 રૂપિયાની નોટ, કઈ નોટમાં આ રથ મંદિર છે તેનું ચિત્ર મૂકવામાં આવ્યું છે એ તમારે ગોતવાનું છે. કારણ કે બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી શકે છે, એટલે આ તમારું ગૃહ કાર્ય છે, તમારે ગોતવાનું છે. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ
પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો આ સમય દરમિયાન કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ કીધું છે. એ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો, જો મિત્રો આ છે મહાબલીપુરમમાંથી પ્રાપ્ત થયેલા રથ મંદિરો કે જે બધા એક એક પથ્થરમાંથી અલગ અલગ મંદિરો બનાવવામાં આવ્યા છે. દરેક રથ મંદિરો એક જ ખડકને કાપીને બનાવવામાં આવ્યા છે. જો આ એક એક ખડક છે ને કાપી કાપી અને એમાંથી જ આખે આખું મંદિર છે એ બનાવ્યું છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. અહીંયા કુલ જે રથ મળ્યા છે એ બધા જ પાંડવોના નામ ઉપરથી, કે ભાઈ ધર્મરાજ, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી, એવી રીતે તે આ એક એક પથ્થરમાંથી એક એક મંદિર છે તે બનાવવામાં આવ્યા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે. જો આ સૌથી મોટું મંદિર છે આ ધર્મરાજનું છે, અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. સૌથી નાનું મંદિર જે છે આ છે દ્રૌપદીનું, દ્રૌપદીનું સૌથી નાનું મંદિર છે. બરોબર, આ જે છે એ રથ મંદિરો છે કે જાણી મંદિર છે એ રથ ઉપર બનાવવામાં આવ્યું છે, અને રથને મંદિરને લઈ અને રથ જતો હોય તેવું દ્રશ્ય તમને અહીંયા જોવા મળે છે. મિત્રો આ જે છે એ પણ રથ મંદિરનો જ એક પ્રકાર છે. બરોબર, આ છે આપણા રથ મંદિરો. હવે મંદિર સ્થાપત્ય, પ્રાચીન ભારતમાં મંદિરો છે કેવી રીતે બનાવવામાં આવતા, તો જો મંદિર સ્થાપત્યની વાત આપણે કરી તો હમણે જ મેં તમને કીધું કે ભાઈ પ્રાચીન સમયથી જ ભારતમાં મંદિરો છે એનું નિર્માણ થાય. આવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય કે મંદિર સ્થાપત્યની ટૂંકમાં માહિતી આપો, તો મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ પર સીડીવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. હવે પીઠિકા એટલે શું? તો મંદિર બનાવવા માટે પહેલા શું કરવું પડે છે? આટલી એની ઊંચાઈ ઉપર એનું બાંધકામ છે કરવું પડે, આને એની પીઠિકા કહેવાય. આ એના ઉપરના ભાગમાં મંદિર છે બનાવવામાં આવ્યું છે. પછી સીડીવાળા, તો કે ભાઈ મંદિરમાં જવા માટે સીડી એટલે પગથિયા હોય છે, કેમ કે એની જે પીઠિકા છે પ્લિન્થ છે એ ઊંચી હોય છે, એના કારણે એ મંદિરનો જે ભાગ જે છે એ આટલો ઊંચો હોય છે, એટલે ચડવા માટે આવા પગથિયાઓ બનાવવામાં આવે છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો, મંદિરના અંદરના ભાગની અંદર મૂર્તિ છે બેસાડવામાં આવતી, અને મંદિરના અંદરના ભાગમાં જ એ પ્રદક્ષિણા છે કરવામાં આવતી. મંદિરમાં જમણી બાજુએ આપણો હાથ રહીએ એવી રીતે એને પ્રદક્ષિણાઓ કરવામાં આવે છે. એટલે કે આ મંદિરનો જે આકાર એમ કહે છે કે ભાઈ કેવા કહે છે કે ઊંચી પીઠિકાવાળા અને શિખરબંધ કહે છે, તો આ મંદિરની અંદર આવી રીતે શિખરની રચનાઓ થતી. આજે પણ મંદિરમાં તમને ઊંચા શિખરો જોવા મળે છે. બરાબર, આવા શિખરો છે આ મંદિરની, ઊંચા શિખરો અને પીઠિકા ઉપર અને સીડીવાળા ભાગ છે એ મંદિરમાં આવેલા હોય છે. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં ભૂમરાનું, જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, મિત્રો આ છે પ્રાચીન ભારતનું જબલપુરમાં આવેલું ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર છે, જબલપુરમાં આવેલું છે. પછી દક્ષિણ ભારતનું બીજાપુરનું લાડખાનનું મંદિર, પછી નાલંદા એટલે કે સુલતાનગંજમાં ભગવાન બુદ્ધની પ્રામૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમાઓ શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે. મંદિર સ્થાપત્યની અંદર આ જે બધા નમૂનાઓ પ્રાપ્ત થયા છે, જેમાં ખાસ કરીને ભગવાન બુદ્ધની તાંબામૂર્તિ, તાંબામાંથી તે સમયે મૂર્તિ છે એનું નિર્માણ થયેલું છે, પછી મથુરામાં પણ જૈન મંદિરો છે એ જોવા મળે છે, તો અહીંયા ભગવાન મહાવીર સ્વામી છે તેની મૂર્તિઓ અને સાથે સાથે જૈન દેરાસરો છે તેનું નિર્માણ પણ ત્યાં જ થયેલું છે. અદ્વિતીય એમ કહે છે કે આવા તમને મંદિરો વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. તેમાં પલ્લવ રાજાઓનું
મોટું યોગદાન છે. ભારતમાં જે મંદિરોનું જે નિર્માણની જે શરૂઆત થઈ એમાં એમ કે પલ્લવવંશના રાજાઓ થઈ ગયા, એ પલ્લવવંશના રાજાઓ છે તેનું સૌથી મોટું યોગદાન ગણાય છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. પલ્લવવંશના રાજાઓ છે તેની રાજધાની કાંચી ગણાતો, અને કાંચીમાં ઘણા બધા પ્રખ્યાત મંદિરો છે તેનું નિર્માણ થયેલું છે. એટલે કે કાંચીની અંદર ઘણા બધા મંદિરો છે એ નિર્માણ પામ્યા છે. ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી. જો પલ્લવવંશની રાજધાની કઈ છે? કાંચી છે. ચોલવંશના રાજાઓની રાજધાની થંજાવુર તમિલનાડુમાં આવેલ છે. અહીં બૃદ્વેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. બૃદ્વેશ્વરનું સૌથી વિશાળ મંદિર જે છે તે ચોલવંશના રાજાઓએ બનાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. એ સમયે 200 ફૂટ ઊંચું મંદિર છે એનું નિર્માણ ચોલવંશના રાજાઓએ, એટલે ચોલવંશનો રાજા થઈ ગયો રાજરાજ પ્રથમે આ મંદિર છે તેનું બાંધકામ કરાવ્યું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે. આવું મંદિર પ્રાચીન સમયમાં બીજે ક્યાંય જોવા મળતું નહોતું. બૃદ્ધેશ્વર એટલેનો મતલબ થાય છે મોટા ઈશ્વર, એટલે કે મહાદેવનું આ મંદિર હતું. આજે હાલની તકની અંદર એ મંદિર છે એના અવશેષો પ્રાપ્ત થાય છે. 200 ફૂટ ઊંચું મંદિર છે મિત્રો. મિત્રો આજે અહીંયા આપણે પ્રયાસ કર્યો દક્ષિણ ભારતની દ્રવિડ સ્થાપત્ય કલા, ગુપ્તકાલીન કલાઓ, ગુફા સ્થાપત્યો, ગુજરાતની ગુફાઓ, ત્યાર પછી રથ મંદિરો અને મંદિર સ્થાપત્ય, આટલી વિગત આપણે સમજ્યા. ફરીથી એક વખત એનું રિવિઝન કરી દેજો, અને સાથે સાથે પુનરાવર્તન છે એ કર્યા પછી એમાં કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત મને પૂછી શકો છો. વિડીયો છે ને વ્યવસ્થિત જોજો, લાઇક કરજો અને શેર કરજો. અસ્તુ, જય હિન્દ.